विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आसपासनी अंदर आपणे पार्ट नंबर 6 भणीशुं, खाधा विना कई न चाले। जो विद्यार्थी मित्रों, आपणे खाधा विना न चाले सरस मजानो पाठ आप्यो छे, बराबर। तमने बधाने ज खबर छे के आपणे खाधा विना चालतुं नथी, चाले छे भाई? ना। बे दिवस भूख्या रहीए तो ना चाले? ना, आपणाथी भूख्यू रहेवाय नहीं। सवारमां खाधुं होय, सवारे उठीने आपणे चा नास्तो करीए, बपोरे आपणे जमवानुं जमीए, पछी बाजु वरी सांजना आपणे चा नास्तो करीए, पछी वरी पाछा आपणे शुं करीए? सांजे जमीए। एटले आपणे खाधा विना चालतुं नथी। तो अहींया थोड़ा विद्यार्थी बैठा छीए अने ए लोको केवी वात करे छे आपणे ए जोईशुं। अहींया जुओ, गई रात्रे मैं बाजरीनो रोटलो अने गोर खाधा हता। ब्लू शर्ट वालो विद्यार्थी छे, वादळी शर्ट वालो शुं कहे छे કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધો હતો। તો પીળા કલરની ડ્રેસવાળી છોકરી છે, શું કહે છે? મેં દાળ ભાત બનાવ્યા હતા। તો પછી આ બાજુ ચોટલીવાળી છોકરી છે, એ શું કહે છે? ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું। હું તો આ બાજુ પાઘડી બાંધેલો છોકરો છે, શું કહે છે? હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો, અમે રોટલી અને દાળ જમ્યા। તો આ બાજુ બેઠેલી ગુલાબી ડ્રેસવાળી છોકરી શું કહે છે? મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। તો આ બાજુ બેઠેલી બે ચોટલાવાળી છોકરી શું કહે છે? માએ ખીર અને પૂરી બનાવી હતી, જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા। તો આ બાજુ જે લીલા શર્ટવાળો છોકરો છે, શું કહે છે? કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી। એટલે એની મમ્મી જ્યાં કામ કરતી હશે ત્યાંથી દાબેલી લાવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિદ્યાર્થીઓ જેમણે અલગ અલગ રસોઈની વાત કરી, અલગ અલગ વાનગીની વાત કરી જે પોતે જમ્યા હતા, બરાબર। તો આપણે પણ દરેક વિદ્યાર્થીઓ દરેકના ઘરે સાંજ સવાર નાસ્તામાં દરેકના ઘરે અલગ અલગ જમવાનું હોય છે, બરાબર। કોઈ ચાર ટાઈમ, બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ જમવાનું કરતા હોય, તો કોઈના ઘરે બે ટાઈમ જમવાનું જ બનતું હોય, બરાબર। તો દરેકના ઘરે અવનવી વસ્તુ હોય છે, દરેક જણ અલગ અલગ વાનગીઓ જમતા હોય છે। કોઈક દિવસ આપણે બહાર જઈએ તો બહાર કોઈક દિવસ હોટલમાં જમતા હોઈએ, બરાબર, કોઈ ઢાબા ઉપર જમતા હોઈએ, તો દરેક અલગ અલગ રીતે જમે છે। હવે આગળ જોઈશું આપણે, અહીંયા જુઓ, યાદ કરો અને લખો, ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા। તો તમે જે વસ્તુ જમ્યા છો વિદ્યાર્થી મિત્રો, એ તમારે આ ડિશની અંદર શું કરવાનું? લખવાનું છે। આ ચોપડીની અંદર તમારે લખવાનું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે આની અંદર આપણે લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। તો આમાં તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે તમે આગલી રાતે શું જમ્યા હતા। હવે જુઓ, વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? તો આપણે જે વસ્તુ જમીએ છીએ, બરાબર, પણ આપણે જમતા પહેલાં આપણને કઈ રીતે ખબર પડે કે આપણને ભૂખ લાગી છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, આપણે ભૂખ લાગે એટલે આપણું પેટ કેવું થઈ જાય? ખાલી ખાલી લાગે, એમ થાય કંઈક સારું મળી જાય જમવાનું તો હું જમી લઉં, આપણને થાય ને એવું, કે મને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે,
શરીરની અંદર આપણને અશક્તિ જણાય, આવું બધું થાય એટલે આપણને એવું થાય કે મને ભૂખ લાગી છે. નંબર બે, શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? તો હા ભાઈ, કોક દિવસ ઘરે જમવાનું ના પણ બને. જો એના કારણ હોય, એક તો કદાચ આપણે કોક દિવસ બહાર ગયા હોય, વહેલા મોડું થયું હોય આવવાનું, તો આપણે ઘરે જમવાનું બને નહીં. પપ્પા કહો તો મમ્મી એમ કે લાવો ને આજે આપણે બહારથી લા મંગાવીને જમી લઈએ. કોક દિવસ એવું પણ બને કે મમ્મી બીમાર હોય તો જમવાનું ના પણ બનાવી શકે, બરાબર? તો દરેકના ઘરે અલગ અલગ રીતે એવું થયું હશે કે કોઈક દિવસ આપણા ઘરે જમવાનું પણ બન્યું ન હોય. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? કે ભાઈ જુઓ, કોઈકના ઘરે જમવાનું ન બન્યું હોય એનું કારણ શું? તો મેં તમને વાત કરી કે બાળકના ઘરે જમવાનું ન બન્યું હોય એનું કારણ હોય કે મમ્મી બીમાર હોય, પપ્પા કામે ગયા હોય, તો ઘરે જમવાનું ના બને. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ બને છે કે આપણે બે ટાઈમ, ત્રણ ટાઈમ, ચાર ટાઈમ જમતા હોઈએ છીએ, વધેલું આપણે ફેંકી દઈએ છીએ ને. પણ ઘણા એવા માણસો હોય છે, ઘણા એવા બાળકો હોય છે કે જેમને બે ટાઈમ જમવાનું પણ પૂરેપૂરું મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પાઠ ભણ્યા છે ત્યાંથી નિયમ કરીશું કે આપણે જેટલું જમવું હોય એટલું જ આપણા ડીશની અંદર લેવાનું, બરાબર? કારણ કે વધારાનો બગાડ આપણે કરીએ અને ફેંકી દઈએ એ બધું નકામું છે. આપણે ઘણા એવા ઘર તમે કદાચ નહીં જોયા હોય, તમારા મમ્મી પપ્પાએ જોયા હશે કે ઘણા એવા ઘર હોય કે ત્યાં તમને જમવાનું પણ મળે નહીં, બરાબર? કે એ લોકો એક ટાઈમ જમતા હોય અને એક ટાઈમે એમને જમવાનું બનાવવા માટે ઘરે કોઈ સામગ્રી જ ના હોય, તો પછી એ લોકો બનાવી શકે ભાઈ? ના બનાવી શકે. તો આપણે આજે આ પાઠ ભણીશું ત્યારથી આપણે નિયમ કરીશું કે આપણે જમવાનું બગાડવાનો નહીં. શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? તો જુઓ ભાઈ, બને ત્યાં સુધી બધા જ બાળકો એક સાથે ખોરાક સરખો ખાઈ શકતા નથી, બરાબર? કારણ કે દરેકના ઘરે વસ્તુ કેવી હોય છે, અલગ અલગ બને છે. પણ હા, કદાચ જો તમે બધા બાળકો ભેગા થઈને એક જગ્યાએ જમવા માટે જાઓ, કદાચ કોઈના ઘરે લગ્નમાં ગયા હોય, કોઈના ઘરે બર્થડેની પાર્ટી હોય, બરાબર, આપણા ઘરે કોઈ ફંક્શન હોય ને આપણે બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા હોય, તો ઘરે જમવાનું એક સરખું બને, તો બધાએ એક સરખું ખાધું કહેવાય. બાકી બધા વિદ્યાર્થીઓ એક સરખું ખાતા નથી. હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા ઉપર લખો. અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે ઉપર જે ડીશ આપેલી છે એ ડીશની અંદર તમે જે નામ લખ્યા છે એ નામ આપણે કાળા પાટિયા ઉપર કે બોર્ડ ઉપર લખવાનું છે. જો તમે સ્કૂલમાં હોત તો હું તમને બોર્ડ ઉપર સરસ મજાની ડીશ દોરીને અંદર નામ લખીને બતાવત. પણ તમે અત્યારે ઘરે છો તો તમારે ઘરે પણ સરસ મજાના ડીશની અંદર નામ લખવાના. હવે જુઓ, જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કોઈ જ ન હોય તો તમે શું કરો? તમને બહુ જ ભૂખ લાગી હોય અને ખાવા માટે આપણા ઘરમાં કશું જ ન હોય તમે શું કરો? શું કરો વિદ્યાર્થી મિત્રો, કોણ કહેશે મને? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને બહુ જ ભૂખ લાગી હોય, બરાબર, ઘરે કશું જ ખાવા માટે ન હોય, તો આપણે બહારથી પણ પડીકું લાવીને ખાઈએ છીએ ને ભાઈ. મમ્મી કહીએ, મમ્મી 10 રૂપિયા આપને, 5 રૂપિયા આપને, હું બહારથી કંઈક લઈ આવું અને ખાઈ લઉં. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયમાં બહારથી લાવીને ખાવું એ પણ આપણા શરીર માટે હાનિકારક છે ને? કારણ કે અત્યારે તો કોરોના ચાલે છે પાછો, તો આપણને બહુ ભૂખ લાગી હોય તો આપણે એવું કરીએ છીએ કે બહારથી કંઈક મંગાવીને ખાઈ લઈએ, પડીકા લાવીને ખાઈ લઈએ, તો આપણે એવું કરીએ છીએ. હવે આપણે જોઈશું આગળ.
વિપુલનું કુટુંબ અહીંયા વાત કરી છે વિપુલના કુટુંબની વિદ્યાર્થી મિત્રો કે વિપુલના ઘરમાં ચાર સભ્યો છે કેટલા સભ્યો છે ચાર સભ્યો વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી એવું કેમ થતું હશે તો વિપુલ જે વસ્તુ ખાય છે એ વસ્તુ એવું કેમ બને કે પૂજન જે વસ્તુ ખાય છે એ વસ્તુ એના ઘરના લોકો ખાતા નથી તો જોઈએ આપણે ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો શું લઈને આવ્યો મકાઈના ડોડા તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું મુન્ની ક્યાં છે મારે તેને જોવી છે વિપુલની બેન છે મુન્ની બરોબર તો વિપુલે કીધું કે મુન્ની ક્યાં છે મારે એને જોવી છે તેની માતાએ કહ્યું મુન્ની ઉપરના રૂમમાં છે વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું તમે પણ મારી સાથે ઉપર આવો તેની માતાએ વિપુલને રોક્યો કહ્યું બાને ભોજન કરી લેવા દે મેં એમના માટે દારમાં રોટલી પલાળી છે શું કહ્યું મમ્મીએ કે બાને તું જમી લેવા દે મેં એમના માટે દારમાં રોટલી પલાળી છે તો ભાઈ દારમાં રોટલી કેમ પલાળી હશે તો આપણે વિચારી શકીએ કે દાદી માતને દાંત હશે નહીં એટલે એમને ગરમ ગરમ દારની અંદર જો રોટલી આપણે ચોરી દઈએ તો રોટલી ફોગાઈ જાય જેના કારણે બાને જમવામાં તકલીફ પડે નહીં દાંત નહીં હોય એટલે બાને રોટલી પલાળીને આપણે એમને આપવી પડે દાદીએ વિપુલની માતાને કહ્યું શું તે દારમાં ખાંડ નાખી છે તો વિપુલની માતા શું કહે છે દાદીએ વિપુલની માતાને પૂછ્યું કે તે દારમાં ખાંડ નાખી છે વિપુલની માતાએ કહ્યું મેં દાર ચાખી છે તે સારી જ બની છે ખાંડ નાખી છે મતલબ એ ગર્યું ખાતા હશે વિપુલે તેના દાદીની થાળી લીધી તે દોડીને ઉપર ગયો તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું દાદીએ કહ્યું હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચઢી જતી હતી એ દાદીમાની ઉંમર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો તો ઉંમર પ્રમાણે માણસોને ચાલવામાં બોલવામાં જમવામાં કામમાં દરેક વસ્તુમાં અશક્તિ અને અશક્ત થઈ જાય એટલે એમને તકલીફ પડતી હોય છે તો દાદી શું કહે છે વિપુલને કે હું તારા જેવડી હતી ને તારી પર્વત ચઢી જતી હતી એટલે વિપુલ નાનો હતો ને દાદીમાં ગરડા હતા વિપુલ મકાઈ ડોડા ખાતો હતો તેણે તેના મમ્મીને મકાઈ આપી વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મુન્નીને ઉચકી વિપુલ મકાઈ ડોડા ખાય છે એનો મતલબ કે વિપુલ નાનો છે એટલે કે એની ઉંમર 5 વર્ષથી 6 વર્ષથી ઉપર 10-12-13 વર્ષનો હશે દાદીમાં મકાઈ ડોડા નથી ખાઈ શકતા કારણ કે એમની ઉંમર વધારે છે અને એ મકાઈ ડોડા ખાય તો એમને શું થાય પેટમાં ગેસ થઈ જાય કબજિયાત થઈ જાય આવું થાય એટલે એ મકાઈ ડોડા ખાતા નથી અચાનક મુન્ની રડવા લાગી મામીએ કહ્યું તે ભૂખી થઈ છે મા મુન્નીને ખવડાવવા નીચે બેઠી શું થયું વિપુલ મુન્નીને રમાડતો હતો તો મુન્ની ભૂખી થઈ તો રડવા લાગી એટલે આપણે વિચારીએ કે મુન્ની કેવડી હશે એકદમ નાની 1-1.5 વર્ષની મુન્ની હશે એટલે મમ્મી એને ખવડાવવા માટે નીચે બેઠી હવે એ જુઓ વિચારો અને લખો દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી તો મેં તમને વાત કરી કે દાદી ઉંમર લાયક છે દાદી ખૂબ જ ગરડા હોવાથી અશક્ત છે તેથી તે દાદર ચડી શકતા નથી દાદીને કેવી દાર પસંદ છે તો દાદીને ઘરપણ નાખેલી દાર વધારે પસંદ છે તમે ઘરપણવાળી દાર કઈ જગ્યાએ ખાઈએ છીએ લગ્ન પ્રસંગે લગ્ન પ્રસંગની દાળ ભાત આપણને બહુ ભાવે છે તમને કેવી દાળ ભાવે છે
અમને દરેક વિદ્યાર્થીઓને ભાઈ દાળ ખાવાનો અલગ અલગ સ્વાદ હોય, કોને તીખી ભાવે, કોઈને ગળી ભાવે, બરાબર? દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ ભાવે છે, તો તમને જેવી દાળ ભાવતી હોય એવું તમારે અહીંયા લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે હવે આટલું. બીજું આપણે ફરીથી ભણીશું. થેન્ક યુ.